एक वार एक मोटू बिल्डिंग नु चणतर काम चालू होय छे, अने पेलो कड़ियो कंईक ऊपर काम करतो हशे, अने कड़ियानु हाथमांथी लेलू ए छटक्यू, अने पांचमा छठ्ठा माळे काम करतो होय छे, एटले लेलू नीचे लेवा माटे आवी ना शकाय तरत तो, एटले नीचेथी मुसाफरो जता होय એટલે એણે નીચેથી કોઈક જોવે અને લેલું ઉપર ફેંકે અથવા તો આપી જાય, એના માટે પોતાના ખિસ્સામાં કંઈક જે કંઈ પરચૂરણ હશે એટલે એને 8 આનાનો સિક્કો નાખ્યો. તો 8 આના જેવા પેલા મુસાફરની આગળ પડ્યા તો પેલો કે વાહ કે અલ્લાહ દેતાય તો છપ્પર ફાડકે દેતાય, એમ લઈને જતો રહ્યો. પછી બીજો આવતો તો બીજા ઉપર રૂપિયો નાખ્યો તો વાહ કે રૂપિયો, બીજો જતો રહ્યો. કડીઓ કે આ રીત પોસાશે નહીં કે આમ તો આખી પરચૂરણ ખાલી થતી જશે, એટલે જે ચણતર કામ ચાલતું હતું એમાંથી એક કાંકરી કાઢી મોટી, અને કાંકરી લઈને પછી ઉપરથી એઠે નાખી, જેલા માથા ઉપર પડીને એને તરત ઉપર જોયું એ કે કોણે મારી, અને પછી પેલા કડિયાએ બૂમ મારી, ભાઈ સાહેબ મારું લેલું પડી ગયું છે આપી જાય. જ્યાં સુધી સુખ મળે છે ને ત્યાં સુધી આપણે ઉપર જોતા નથી, દુઃખ જયારે આવે ને તરત ભગવાનને યાદ કરીએ છે. એ દુઃખ ઘણીવાર ભક્તો સાચા માગણી કરતા હોય છે. કુંતાજીએ કૃષ્ણ ભગવાન પાસે શું માગ્યું? વિપદઃ સંતુ ન શશ્વત, કે હે ભગવાન અમને દુઃખ આપો, કારણ કે સુખ મળે છે ત્યારે અમે આપને ભૂલી જઈએ છીએ, અને આપણી વાસ્તવિકતા છે. સુખમાં આપણને ભગવાન એટલા યાદ આવતા નથી. ખાલી લૌકિક દ્રષ્ટાંતથી જોઈએ, ગરમ પાણીથી નહાતા હોઈએ ને આપણે, એમાં ભગવાન એટલા યાદ નથી આવતા જેટલા ટાઢા પાણીથી શિયાળામાં યાદ આવે. શિયાળા મહારાજ સ્વામી નાહો સ્વામી નાહો જલ્દી ઉભા થવાનું હોય ને, અને પેલા ગરમ પાણીથી શેક કર્યા જ કરે, એમાં એ વખતે સ્વામી બાપા યાદ આવતા નથી. જ્યાં દુઃખ પડે છે ને ત્યાં તરત ભગવાન અને સંત આપણને યાદ આવતો હોય છે. એટલે જે ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજે છે એ ભગવાન અને સંત પાસે ક્યારેય લૌકિક સંપત્તિ માગતા નથી. ગઢપુરમાં શ્રીજી મહારાજની પાસે રતો બશીઓ કરી અનેક મહારાજનો ભક્ત હતો, સાવ સામાન્ય અસ્થિર મગજનો જ હતો, છતાં પણ સેવાને ભક્તિ ગણું કરતો હતો. મહારાજ એને એટલું સુખ આપતા, કોઈ પરમહંસના ખભા ઉપર હાથ રાખીને મહારાજ ચાલતા નહોતા. જ્યારે આ મૂર્ખ જેવો માણસ એના ખભા ઉપર મહારાજ હાથ નાખે અને પોતાના ભાઈબંધની જેમ એના ખભે હાથ નાખીને ગઢપુરની બજારમાં ચાલે, બધાની ઈર્ષ્યાવતી કેટલો ભાગ્યશાળી હશે આ. પછી મહારાજ એકવાર રતા બશિયાને કીધું કે રતા તું મારો મિત્ર છે, મારો ભાઈબંધ છે, બોલ તારે શું જોઈએ છે. પેલો મૂર્ખો માણસ હતો છતાં પણ પોતે શું બોલ્યો કે મહારાજ જ્યારે તમારાથી કંઈક બીજું અધિક જણાશે ત્યારે માગીશ, તમારાથી બીજું મને કંઈક અધિક જણાશે ત્યારે માગીશ. એ રતા બશિયાને પણ ખબર પડે છે પણ ઘણીવાર આપણને પડતી નથી. ભગવાન એકવાર આવી જાય પછી આપણી પાસે બધું જ આવી જતું હોય છે. પેલા આપણે મહાબળવંત માયામાં પણ પ્રાર્થના શું કરે છે, જતનબા અને પેલા જે બાઈઓ હતા ડાંગરવાના ને વહેલાલના ને એ બધા બાઈઓએ, પેલા આ બાજુના કાઠિયાવાડના બાઈઓએ મહારાજ પાસે રૂપિયા માગ્યા, અને ઉત્તર ગુજરાતના બાઈઓએ મહારાજ પાસે આ રીતે, મહાબળવંત માયા તમારી, મહારાજ આ તમારી માયા અમને ન નડે એ આપો, તમારી સાચી શરણાગતિ તમારી સાચી ભક્તિ કરી શકીએ એવી જ માગણી કરી. અને આપણા સંપ્રદાયમાં પણ જેવું નચિકેતાની માંગણી છે, જેમ નચિકેતા પ્રલોભન થકી ડગ્યો નથી, એવા જ એક પુરુષ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ. ગુણાતીત સ્વામીએ કેટલું મોટું પ્રલોભન આપ્યું કે ભગતજી તારે આ બધું કરવાની કંઈ જરૂર નથી, તને 60,000 રૂપિયા મળશે, તને પત્ની પણ પ્રાપ્ત થશે, તને અક્ષરધામમાં પણ લઈ જઈશ, તું આ બધું કરવાનું છોડી દે, ત્યાગ ભક્તિ સમર્પણ બધું. એ વખતે ભગતજી મહારાજ શું બોલ્યા, મેં કેટલાય વર્ષો સુધી ગોપાળાન સ્વામીનો અને આપનો સમાગમ કર્યો છે, પણ સ્ત્રી અને દ્રવ્યમાં સુખ હોય એવી ક્યારે કોઈએ વાત કરી નથી, મારે કાંઈ જોઈતું નથી, મને કૃપા કરી અને તમારું ધામ તમારું જ્ઞાન આપો ને તમારું ઘર દેખાડો. જેવી નચિકેતાની માગણી છે એવી જ ઉત્તમ માગણી એ ભગતજી મહારાજ અહીંયા કરી રહ્યા છે. એટલે ક્યારેય ભગવાન અને સંત પાસે આવી લૌકિક માગણી એ આપણે કરવી ન જોઈએ. હંમેશા એ જ પ્રાર્થના, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. પણ ઘણીવાર આપણે સાચા ભાવથી આ કીર્તન નથી ગાઈ શકતા, કારણ કે બીજું ઘણું આપણે જોઈતું હોય છે કે મૂર્તિ આપજો ને ભેગું ભેગું બીજું થોડું એ આપતા રહેજો. પણ ફાફડા લો એટલે ચટણી ભેગી આવે જ, એના જુદા પૈસા કે જુદું કંઈ કરવાનું ના હોય. ભગવાન આવી જશે એટલે ધીમે ધીમે બધું એની સાથે એ બધું આવવાનું જ છે. એટલે હંમેશા ભગવાન આપણા પક્ષમાં બળે, ભગવાનની પ્રાપ્તિ થાય એવી માગણી આ કરવી જોઈએ. નચિકેતાનું ધ્યેય દ્રઢ છે એટલે ગમે તેટલા પ્રલોભનો મળે છે છતાં પણ કોઈ પ્રલોભનમાં એ પોતે લેવાતો નથી. નચિકેતાને મહદ સુખની પ્રાપ્તિ કરવી છે એટલે સામાન્ય સુખ એ પોતે જતા કરે છે. આ લોકની અંદર પણ આપણે વાસ્તવિકતા વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે, 12મા ધોરણમાં જે વિદ્યાર્થીને સારા ટકા લાવવા હોય એમ વિચાર કરે કે ટીવીની બધી ચેનલના પ્રોગ્રામ મારે જોવા છે, રોજ ક્રિકેટ રમવું છે, રોજ ફરવા જવું છે, તો શું 12મામાં સારા ટકા લાવી શકશે? એને કંઈક પામવું છે તો કંઈક ગુમાવવું પડે છે.
કીડી ચોખો લે ચલી બીચમે આઈ દાલ. કીડી ચોખો લઈને જતું હોય રસ્તામાં બીજી દાળનો પણ એક દાણો પડ્યો હતો. કીડી ચોખો લે ચલી બીચમે આઈ દાલ, દો દો બાતે ના બને કા સેથો કા ટાલ. બે વસ્તુ સાથે બને જ નહીં, એમ ભગવાનનું પણ સુખ લેવું છે અને સાથે સાથે જગતનું પણ સુખ પ્રાપ્ત કરવું છે એ ક્યારેય શક્ય બનતું નથી. નચિકેતા કેવળ આત્મને પરમાત્મ જ્ઞાન પામવા માંગે છે એટલે કોઈ પ્રલોભનમાં પોતે અહીંયા લોભાતો નથી અને ખૂબ જ દ્રઢતાથી પોતે કહે છે યોયમ વરોગુડમ અનુપ્રવિષ્ટો નાન્યમ તસ્માદ નચિકેતા વૃણીતે. ખૂબ જ શુરવીરતાથી કેપથી કેવા વાક્યમાં સંભળાવે છે, એક એક વાક્યમાં એની અસ્મિતા છલકાય છે. નાન્યમ તસ્માત નચિકેતા વૃણીતે, તમારી પાસેથી નચિકેતા એ વરદાન સિવાય બીજું કંઈ જ માગતો નથી, મને કેવળ આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન જ જોઈએ છે. નચિકેતા પુત્ર અને પૌત્રની અપેક્ષા રાખતો નથી, એનામાં પુત્રેષણા નથી, એનામાં વિત્તેષણા નથી, એનામાં લોકેષણા નથી, એનામાં જીજી વિશા નથી, એનામાં કામેષણા નથી, કેવળ મુમુક્ષુતા. મને મોક્ષ આપો, મને આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન આપો, આ અતિશય દુર્લભ છે. શંકરાચાર્યજીએ પોતાના શ્લોકમાં લખ્યું છે દુર્લભમ ત્રયમેવ એવેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. શંકરાચાર્ય કહે છે આ લોકમાં ત્રણ વસ્તુ દુર્લભ છે. આપણને શું દુર્લભ લાગે? ઉપરથી વિમાન જતા હોય એટલે આપણે બધાએ તો જોયા જ કરવાના કે એ જાય એ જાય, આપણને તો બેસવા મળે નહીં એટલે આપણા માટે વિમાન દુર્લભ છે. કોઈ છોકરો ચાલતો જતો હોય અથવા સાયકલ લઈને જતો હોય, કોઈક બાઇકવાળો પસાર થઈ જાય સન કરતો અને એને તો જોવાનું કે આપણા નસીબમાં બાઇક તો છે નહીં, એ દુર્લભ છે. આપણા ઘરે સારું ખાવાનું મળતું ન હોય અને કોઈકના ઘરે રોજ મિષ્ટાન થતા હોય એ દુર્લભ લાગે. આપણી એક રૂમ રસોડાનું ઘર હોય અને કોઈકનો મોટો વિશાળ બંગલો ગ્રેનાઇટ માર્બલવાળો જોઈએ એ આપણને દુર્લભ લાગે છે. આ બધું તો નસીબનું પત્તું જો ફરી જાય તો એ પામી શકાય છે, મહેનત કરે તો પણ કદાચ પામી શકાય છે. પણ શંકરાચાર્ય કહે છે કે દુર્લભ શું છે? મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો, મુમુક્ષુતા પ્રાપ્ત થવી એ અતિશય દુર્લભ છે. આજે આપણને વિચાર કરીએ તો પ્રશ્ન થાય કે નાનકડો નચિકેતા છે એની અંદર આ મુમુક્ષુતા જાગ્રત કઈ રીતે થઈ, એને કોણ શીખ આપવા ગયું છે? આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે દરેક વ્યક્તિની અંદર મુમુક્ષુતા ત્રણ રીતે જાગ્રત થતી હોય છે. એક એના પૂર્વના સંસ્કારથી. ઘણા બાળકો ઘણી વ્યક્તિઓ બાળપણથી જ શાંત હોય છે, એને જગતના કોઈ પદાર્થમાં રસ જ નથી હોતો. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે બ્રહ્મચર્ય પાળવા માટે પોતે ગૃહત્યાગ કરીને નીકળ્યા અને પેલા સાધુએ એને કીધું કલ્યાણદાસે કે બધાએ દ્વારકાદાસે કે બ્રહ્મચર્ય તો પાળી શકાય એવું નથી, તો આત્મહત્યા કરવા માટે પોતે તૈયાર થયા. એના જીવનની અંદર મુક્તાનંદ સ્વામીમાં પૂર્વ સંસ્કારથી આ મુમુક્ષુતાએ જાગ્રત થયેલી હતી. પછી બીજું કહે છે કે સંત અજે સ્વજનના શબ્દે કરીને. મુમુક્ષુતા એ પૂર્વના સંસ્કારથી પણ જાગ્રત થાય છે, સાથે સાથે કોઈ સ્વજનના શબ્દ લાગી જાય, કોઈ સંતના શબ્દ લાગે તો પણ આ મુમુક્ષુતા જાગ્રત થતી હોય છે. મીરાબાઈ એ ખૂબ જ નાના હતા એ વખતે એના ગામમાં કોઈકનું લગ્ન થતું હોય છે. મીરાબાઈને પરિસ્થિતિનો કંઈ ખ્યાલ આવે નહીં એટલે મીરાબાઈએ પોતાની માતાને પૂછ્યું કે માં આ શું ચાલી રહ્યું છે? એ વખતે એની માતા કહે છે કે આ તો લગ્ન સમારંભ ચાલી રહ્યો છે. એ વખતે મીરાબાઈ નાનકડી એ પોતાની માતાને પ્રશ્ન પૂછે છે કે મને કોની સાથે પરણાવશો? એ વખતે એની માતાએ ખાલી મજાકમાં કીધું કે તને તો હું ગિરધર લાલ સાથે પરણાવીશ. મીરાબાઈના જીવનમાં આ વાતની દ્રઢતા થઈ ગઈ અને મીરાબાઈએ બાળપણથી ગાંઠ વાળી એસે વર કો ક્યા વરે જો જીએ ઓર મર જાય વર વરે નટવર લાલ કો મેરો ચુડલો અમર હો જાય. મીરાબાઈએ મનમાં સંકલ્પ કરી દીધો કે એવા વરને શું વરવું કે મરી જાય પછી ચુડલા ભાગવા પડે. વર વરે નટવર લાલ કો મેરો ચુડલો અમર હો જાય. મુમુક્ષુતા જાગ્રત થઈ ગઈ. ઉદયપુરના જમકુબા મયારામ ભટ્ટ આદિ થકી મહારાજનો મહિમા સાંભળ્યો અને મુમુક્ષુતા જાગ્રત થઈ ગઈ. પ્રહલાદ જ્યારે માતાના ઉદરમાં હતા અને નારદજી થકી કથાવાર્તાનું શ્રવણ કર્યું, મુમુક્ષુતા એ જાગ્રત થઈ ગઈ. ગોપીચંદ એની માતા મેનાવતીના શબ્દો સાંભળ્યા અને મુમુક્ષુતા એ જાગ્રત થઈ. એટલે એક પૂર્વ સંસ્કારથી મુમુક્ષુતા હોય, કેટલીક સંત અને સ્વજનના શબ્દે. અત્યારે આપણા બધામાં જે કંઈ મુમુક્ષુતા જાગ્રત થઈ છે એ આ બધી કથાવાર્તાનું શ્રવણ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના આશીર્વાદ તેઓના સમાગમે આપણામાં થોડી ઘણી કંઈક મુમુક્ષુતા એ જાગ્રત થતી જાય છે. અને ત્રીજું કહે છે સંસારની ઠોકર ખાઈને. ઘણીવાર સંસારની ઠોકર લાગે ને તો પણ થોડી ઘણી કંઈક મુમુક્ષુતા જાગ્રત થતી હોય છે. ભર્તુહરિ એના જીવનમાં અમર ફળ મળ્યું પણ પોતાની પત્ની અને બધાએ દગો દીધો એટલે મુમુક્ષુતા જાગ્રત થઈ અને પછી રાજ્યનો ત્યાગ કરીને વનમાં નીકળી ગયા
અહીંયા નચિકેતાની મુમુક્ષુતા એને કોઈ ઉપદેશ આપ્યો નથી, એને કોઈ ઠોકર લાગી નથી, પણ એની મુમુક્ષુતા એ પૂર્વ સંસ્કારની છે. એટલે કોઈ પ્રલોભનમાં પોતે લોભાતો નથી એની આ દ્રઢતા જોઈ. અને પછી યમરાજ પોતે કહે છે, ન ત્વા કામા બહવો લોલુપંત, તને બહુ બધા લોભો એ લલચાવી શક્યા નથી. હું તારી પરીક્ષા કરતો હતો. યમરાજ હવે ઘટસ્ફોટ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 61માં વચનાવતમાં પણ લખે છે કે ભગવાન પોતાના ભક્તની કસોટી કરવા માટે બધી સિદ્ધિઓને રસ્તામાં મૂકે છે, કે મારો સાચો ભક્ત થયો છે કે નહીં. અને એમાં જે લોભાતો નથી એના ઉપર પ્રસન્નતા ભગવાન અને સંતની થતી હોય છે. સુરા ખાચર પેલા ગામમાં ગયા હતા અને ઘણી કામમાં એ પોતે લોભાયા નહીં તો તરત મહારાજ એના પર પ્રસન્ન થયા. મહારાજ સિંહાસન પરથી ઉભા થઈ અને સુરા ખાચરને પોતે ભેટ્યા. ભગવાન અને સંત જે પ્રલોભનમાં ન લોભાય એના ઉપર અતિશય રાજી થતા હોય છે. અહીંયા નચિકેતાની એવી પ્રસન્નતા તેઓએ જોવી છે, કારણ કે નચિકેતા એવું આદર્શ પાત્ર બની ચૂક્યો છે. જેમ ગંગાજીનું અવતરણ કરાવવાનું હતું એ વખતે પાત્ર તો કોઈ યથાર્થ જોઈએ ને, કારણ કે ગંગાજીનો કેટલો પ્રવાહ. ગંગાજી પૃથ્વી ઉપર પડે તો પાતાળમાં સમાઈ જાય. એ વખતે બધા દેવતાઓએ વિનંતી કરીને શિવજી પોતે તૈયાર થયા અને શિવજીએ પોતાના મસ્તક ઉપર એ ગંગાજીને ધારણ કર્યા. જેમ ગંગાના અવતરણ માટે શિવત્વ જોઈએ છે, શિવજી જેવી પાત્રતા જોઈએ છે, એમાં જ્ઞાનના અવતરણ માટે, જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ કંઈક એવી પાત્રતા જોઈએ છે.